ઓનલાઈન ટીચિંગ કમ્પ્યુટરમાં આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ પણ ફોલ્ડર હોય ને એનું ફોલ્ડરનું જે નામ હોય ને એ બ્લેન્ક રાખવું છે, એટલે કે ખાલી રાખવું છે, ખાલી ફોલ્ડર દેખાય એ ટાઈપનું કંઈક સેટિંગ કરતા શીખવું છે. તો સૌથી પહેલાં શું કરવાનું? તો કે આપણે પહેલાં એક ફોલ્ડર બનાવી લઈએ. તો નવું ફોલ્ડર બનાવવા માટે કોઈ પણ ખાલી જગ્યા ઉપર રાઈટ ક્લિક કરો અને ન્યૂ ઉપર ક્લિક કરો અને ત્યારબાદ લઈ લેજો ફોલ્ડર. આટલું આવી જાય એટલે એમાં છે તમારે જે નામ આપવું હોય તે નામ આપી દો. હવે નામ અપાઈ ગયું છે આ ફોલ્ડરનું, જુઓ તમે જોઈ શકો છો. હવે મારે એવું સેટિંગ કરવું છે જે ઓનલાઈન ટીચિંગ જે આ નામ લખેલું છે ને નામ જતું રહે, ખાલી આ એક ફોલ્ડર રહે. શું કઈ મારે હાઈડ કરવું છે? ટૂંકમાં આ નામ હાઈડ કરવું છે, ફોલ્ડર દેખાય છે, ટૂંકમાં નામ કઈ લખવું નથી. આવું કરવું હોય તો શું કરવાનું સેટિંગ? તો એના માટે તમારે જવું પડશે સ્ટાર્ટ મેનુમાં. સ્ટાર્ટ મેનુમાં જઈ અને ત્યાં સર્ચ કરવાનું કેરેક્ટર મેપ. કેરેક્ટર મેપ ઉપર ક્લિક કરો એટલે તમને આ પ્રકારના સિમ્બોલ વાળા શેપ આવી રીતે ખુલી જશે. હવે આમાં અલગ અલગ પ્રકારના સિમ્બોલ છે, એમાં જે સિમ્બોલ મિત્રો જે સિમ્બોલ છે ને એ ખાનું ખાલી હોય, ખાલી હોય એટલે કે કોરું હોય, એમાં કઈ ન લખ્યું હોય. જો માની લ્યો કે અત્યારે આ ખાનું ખાલી છે, અથવા તો તમે એમાં નીચે નીચેની બાજુ આમ જાઓ તો એમાં નીચે ઘણા ખાના છે એ ખાલી દેખાશે તમને. જો આ બધા ખાના ખાલી દેખાય છે તો આમાંથી કોઈ પણ એક ખાનું લઈ લ્યો અને સિલેક્ટ ઉપર ક્લિક કરો. સિલેક્ટ ઉપર ક્લિક કરી અને કોપી ઉપર ક્લિક કરો. આટલું થઈ જાય ત્યારબાદ અહીંયા આ ફોલ્ડર ઉપર ક્લિક કરો. હવે આ ફોલ્ડરનું આપણે નામ બદલીએ તો રાઈટ ક્લિક કરો અને રીનેમ ઓપ્શન આપો. સો મોર ઓપ્શનમાં જઈ અને અહીંયા રીનેમ ઓપ્શન છે એની પર ક્લિક કરો. હવે અહીંયાથી આપણે જે કોપી લીધેલી હતી એ કોપીને અહીંયા પેસ્ટ કરવાની છે, એટલે કંટ્રોલ વી. પેસ્ટ થઈ ગઈ અને પછી એન્ટર આપ્યું એટલે જો ફોલ્ડર છે દેખાય છે પણ ફોલ્ડરનું નામ દેખાતું નથી. જુઓ ફરીથી જોઈએ શું કર્યું મેં. કોઈ પણ ફોલ્ડર લઈ લઈએ. આ જે નવું ફોલ્ડર છે આનું નામ ફેરવીએ. તો સૌથી પહેલા સ્ટાર્ટ બટનમાં જવાનું, ત્યાંથી કેરેક્ટર મેપમાં જવાનું. એમાંથી જે જગ્યાએ ખાનું ખાલી છે એ ખાને ખાલી ખાનું છે એની ઉપર ક્લિક કરી અને સિલેક્ટ આપવાનું. ત્યારબાદ કોપી આપવાનું. કોપી આપ્યા પછી આખા ફોલ્ડરમાં જવાનું અને ફોલ્ડરમાં આપણે નામ રીનેમ કરશું. તો કે શો મોર ઓપ્શન ઉપર ક્લિક કરી અને રીનેમ ઉપર ક્લિક કરો, અથવા તો કીબોર્ડમાંથી શોર્ટકટ કી આપો F2 અને ત્યારબાદ એમાં કંટ્રોલ V આપી દો, અથવા તો રાઈટ ક્લિક કરી અને પેસ્ટ ઓપ્શન આપી દો અને એન્ટર આપો. તો ફોલ્ડર છે પણ ફોલ્ડરનું નામ દેખાતું નથી. ત્યારબાદ આ કેરેક્ટર મેપને આપણે બંધ કરી દઈશું. થેન્ક યુ.